ગીર સોમનાથ જિલ્લામાં ગરીબોના સરકારી અનાજને બારોબાર સગે વગે કરવાના વધુ એક કારસ્તાનનો પર્દાફાશ. જિલ્લાના કુખ્યાત અનાજ માફિયા કાદુ ઉર્ફે ધીરુ બારણની ફરી સંડોવણી સામે આવી છે, જેમાં પુરવઠા તંત્ર દ્વારા 19,000 કિલો શંકાસ્પદ સરકારી ચોખાના જથ્થા સાથે 15 લાખનો મુદ્દામાલ સીઝ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગઈકાલે માન્ય કલેક્ટર સાહેબને એમના અંગત સોર્સ દ્વારા એવી માહિતી મળી કે પ્રાચી થી વેરાવળ જૂનાગઢ રોડ ઉપર એક ટ્રકની અંદર શંકાસ્પદ અનાજનો જથ્થો જઈ રહ્યો છે. તેના આધારે જિલ્લા પુરવઠા અધિકારી, પ્રાંત અધિકારી વેરાવળ અને મામલતદાર વેરાવળની ટીમને તપાસ માટે સોંપતા એક ટ્રક GJ AZ 6543 નંબરનું, તેમાં અંદાજે 380 ચોખાના કટ્ટા, જેનું વજન આશરે 19,240 કિલોગ્રામ છે, અને એ શંકાસ્પદ જથ્થો આકાશ ટ્રેડિંગ નામની જે કંપની છે એનું પ્રાથમિક રીતે ધ્યાનમાં આવ્યું છે અને ધોરણસરની કાર્યવાહી માટે જથ્થો અને ટ્રક સીઝ કરેલ છે. જે વ્યક્તિ પાસેથી જથ્થો સીઝ કરવામાં આવેલો છે એમાં આકાશ ટ્રેડિંગ અને એના જે માલિક છે કાદુભાઈ બારડ કરીને જે છે એ પ્રાથમિક દ્રષ્ટિએ એનું નામ ખુલેલ છે. ધોરણસરની કાર્યવાહી માટે જિલ્લા પુરવઠા અધિકારીના રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે. સર, આ પ્રકારનો જથ્થો થોડા સમય પહેલા પણ આપે અને કલેક્ટર સાહેબે પકડ્યો હતો, ત્યારે કોઈના નામ ખુલ્યા હતા અથવા તો એ જ વ્યક્તિ એનું નામ આમાં છે કે કોઈ અન્ય છે? એટલે અગાઉ જે આવી કાર્યવાહી થઈ એમાં એ વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવેલી છે અને એની પણ તપાસની કામગીરી અત્યારે ચાલુ છે અને આમાં પણ જે કંઈ ધોરણસરની કાર્યવાહી કરવાની થશે એ અત્રેથી કરવામાં આવશે. ઘર જેવું જમવા પધારો. ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો. શુદ્ધ શાકાહારી, સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો. સવારે ચા નાસ્તો, બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે. ટિફિન સેવા પણ ચાલુ છે. માસિક છૂટક જમવાનું ચાલુ છે. બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે. સંપર્ક અતુલભાઈ મોતા 9619282096 9082860028. એકમ ભવન. એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ, બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે. હોટલ ઇલાર્ક પાછળ, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ.